આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે તો આ સાથે વિપક્ષ નેતાએ રત્ન કલાકારના પરિવારની મુલાકાત કરી હતી. વિપક્ષ નેતા રત્ન કલાકારના પરિવારની મુલાકાત કરી જેમાં અમિત ચાવડાએ મૃતક રત્ન કલાકારના પરિવાર સાથે મુલાકાત કરી અમરોલી ખાતે મધુવન સોસાયટીમાં પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. રૂપાલીબેન ટાંકના પતિ હીરા કારખાનામાં કામ કરતા હતા અને 4 માસ અગાઉ રત્ન કલાકારે આપઘાત કર્યો હતો. આ સાથે જ વિપક્ષ નેતા રત્ન કલાકારના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ સાથે વાતચીત કરી હતી, આશ્વાસન આપ્યું. અમિત ચાવડાએ મૃતક રત્ન કલાકારના પરિવારની મુલાકાત કરી હતી. રૂપાલીબેન ટાંકના પતિ હીરા કારખાનામાં કામ કરતા હતા, તેઓએ આપઘાત કર્યો હતો. 4 માસ અગાઉ રત્ન કલાકારે આપઘાત કર્યો હતો. તેને લઈને વિપક્ષ નેતા શ્વેતે રત્ન કલાકારના પરિવારની મુલાકાત કરી હતી. આ સાથે અમિત ચાવડાએ મૃતક રત્ન કલાકારના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓને આશ્વાસન આપ્યું હતું. તો અમરોલીમાં મધુબન સોસાયટી ખાતેની આ ઘટના જેમાં રૂપાલીબેન ટાંકના પતિ હીરા કારખાનામાં કામ કરતા હતા. 4 માસ અગાઉ રત્ન કલાકારે આપઘાત કર્યો હતો. વિપક્ષ નેતા તેમના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓની સાથે વાતચીત કરી તેઓને આશ્વાસન પણ આપ્યું હતું. તો આ સાથે અમિત ચાવડાએ મૃતક રત્ન કલાકારના પરિવારની મુલાકાત કરી અમરોલી ખાતે મધુવન સોસાયટીમાં પરિવારની મુલાકાત કરી હતી. તો તેમના પતિએ આપઘાત કરતા 4 માસ અગાઉ રત્ન કલાકારે આપઘાત કર્યો હતો, મોતને વાલું કર્યું હતું. તેને લઈને પરિવાર સાથે મુલાકાત કરી હતી. વિપક્ષ નેતાએ રત્ન કલાકારના પરિવારની મુલાકાત કરી. અમિત ચાવડાએ મૃતક રત્ન કલાકારના પરિવારની મુલાકાત કરી હતી. અમરોલી ખાતે મધુવન સોસાયટીમાં પરિવાર રહેતો હતો અને ત્યાં તેઓ મુલાકાતે પહોંચ્યા હતા. આ સાથે જ 4 માસ અગાઉ રત્ન કલાકારે આપઘાત કર્યો હતો.